બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ ભગવાનની જય. પ્રોક્તાની યાની હવચો મૃતાની શ્રી સ્વામિના તેન નિદાસિતેભ્ય તે શાલિખામાં કતિચિત દિય તુષ્ટયે યથા બુધિ યથા શ્રુતં ચ. તત્રાદેશ્યરેસ્તસ્ય જન્માદિ ચરિતં શુભં કથયાં સમાસેન તદીયાનંદદાયકં તદીયાનંદદાયકં. આજના પ્રસંગમાં માક્ષર સુદ ચોથના દિવસે ભગવાને જે વચનામૃતની જયંતિ છે એની કથા બહુ સંક્ષિપ્તમાં કહેવામાં આવશે. તેમાં સ્ત્રી ભક્તજનોને ઉપદેશ અપાશે. વચનામૃત જયંતિ સંતોની જાયગામાંથી પ્રગટ થઈ છે. રાત્રિનો સમય છે અને શ્રીજી મહારાજના મુખમાંથી પ્રગટી છે અને એના સંકલન કરનારા છે સંતો. પાંચ સંતોએ સુંદર રીતે આ વચનામૃતનું સંપાદન કરીને શ્રીજી મહારાજને બતાવ્યું. એ પાંચ સંતોના નામ લઈએ ને તો એ મુક્તિ થઈ જાય એવા સંતો છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી. મહારાજ પાસે લઈને આવ્યા. શ્રીજી મહારાજને આ વચનામૃતની પરાવાણી બતાવી. શ્રીજી મહારાજ બહુ રાજી થયા. બોલ્યા, જે મોક્ષ ભાવી ભાગી મુમુક્ષુજન સદાચાર અને આધ્યાત્મિક જ્ઞાન સુગમ રીતે સમજાય એવી રીતે સરળ ભાષામાં અમે જે બોલ્યા છીએ એ તમે લખીને આવ્યા છો. સામાન્ય માનવી પણ સમજી શકશે. એટલે જ આ વચનામૃતને પરાવાણી કહેવામાં આવી છે. એક વચનામૃત વાંચે એને 500 પરમહંસ જમાડ્યાનું પુણ્ય મળે. પહેલો જ પ્રશ્ન શ્રીજી મહારાજ પૂછે છે, કઠણમાં કઠણ સાધન શું? ભગવાનમાં અખંડ વૃત્તિ રહેવી, પૂજા કરીએ ત્યારે નથી રહેતી, ત્યારે આડું અવડું જોવાય જ છે. કોણ આવ્યું, કોણ ગયું, શું થયું, આવી પૂજા હોય છે, દેખીએ છીએ આપે. મહારાજ વચનામૃતમાં કે ભજનમાં બેસે ત્યારે પણ વૃત્તિ નથી રહેતી તો બીજી ક્રિયામાં ક્યાંથી રહેતી હશે? કઠણમાં કઠણ જો સાધન હોય તો અખંડ વૃત્તિ છે અને કઠણ છે એમ કરીને મૂકી દેવા જેવું એ નથી. કરવું જ પડશે, આ જન્મ યા 100 જન્મ બાદ પણ કરના હિ પડેંગા, કરવું જ પડશે તો જ મુક્તિ મળશે, નહીં તો જન્મ મરણ ફેરા ચાલુ. પાયલોટ થાઉં, એન્જિનિયર થાઉં, ડૉક્ટર થાઉં, આ ટિકેટ થાઉં કે પ્રાઇમ મિનિસ્ટર થાઉં, ટીચર થાઉં કે વકીલ થાઉં, કાંઈ કઠણ નથી. દેહધારી કરી શકે પૈસા માટે, પણ ભગવાનમાં વૃત્તિ રાખવી એ બહુ કઠણ છે. અમૃત પીવે તો અમર થાય એમ હરિસ્મરણ છે, એ અમૃત જેવું છે. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે કે નિરખી નિરખીને દર્શન કરો જેથી અંતરમાં એ કોતરાઈ જાય. જે જે જુએ છે નેણા ભરીને રે, તેના મન ચિત્ત લે છે હરીને રે, પછી વિસાર્યા પણ ન વિસરે રે, સૂતા બેઠા સદાય સાંભળે રે. નિરખી નિરખીને જોયા હોય તો એ સ્વરૂપ ભૂલાય નહીં. ઉપર છલું જોયું હોય એ તરત જ પગથિયે ઉતરો, મંદિરને ભૂલાઈ ગયું. ભગવાનના નામમાં ગજબની શક્તિ છે.
हनुमान जी अखंड स्मरण करियो लक्ष्मण जी ने मूर्छा आवी आप बदा रामायण स्मरण करो छो वाँचो छो याद रखो छो सांभळो छो मूर्छा आवी तारे वैद्य कह्यू सुदेव नामना वैद्य संजीवनी औषधि आवे तो ज राम लक्ष्मण बैठा थाय नहीं तो एने बाण वाग्यु छे રાવણના દીકરા મેઘનાદે માર્યું છે બાણ છાતીમાં બેભાન થઈ રામના ખોળામાં સૂતા છે લક્ષ્મણજી સંજીવની ઔષધિ લાવે તો આ બેઠા થાય કોણ લેવા જાય હનુમાનજી પડકાર કર્યો મહારાજ મને આજ્ઞા આપો હું જાઉં અને લઈ આવું ગયા છે હવે મંદરાચલ પર્વત આખો ફૂલ જાડીથી વનરાઈથી ભરેલો આમાંથી કયું વનસ્પતિ સંજીવની ઔષધિ હશે શું લઈ જાઉં 10:30 ની અંદર જો આવી જાય સંજીવની ઔષધિ તો લક્ષ્મણ બેઠા થાય આ કાર્ય હનુમાનજી જ કરી શકે તો શું રામ અસમર્થ છે કરી શકે પણ ભક્ત દ્વારા એ કરાવડાવે છે હનુમાનજીને થયું આમાંથી કઈ વનસ્પતિ હશે ભગવાનનું સ્મરણમાં એટલી શક્તિ આવી ખટડ કરતા આખો ડુંગર નીચેથી હાથ મૂકી અને અધરાધર લીધો જાણે ફૂલ લઈ લીધું છે આ શક્તિ જો હોય તો ભગવાનના અખંડ સ્મરણની છે આખો વન પર્વત લઈ આવ્યા આહા હા રામચંદ્ર જોતા રહી ગયા મારા ભક્તમાં આટલી શક્તિ અખંડ સ્મૃતિનો પ્રતાપ જે વનસ્પતિ હતી એ લઈ વૈદરાજે નીચોવી બે ટીપા પાયા લક્ષ્મણજીને લક્ષ્મણજી બેઠા થઈ ગયા આ જો પ્રતાપ હોય અખંડ સ્મરણનો છે વાંચીએ છીએ સાંભળીએ છીએ પણ અખંડ સ્મરણ કરવાનું આપણે ટેવ પાડવાની છે બીજું ઘણું યાદ રાખ્યું ને ઘણું ફર્યા કાંઈ આરો નહીં આવે એના માટે જવાબદારી આપની તમામ ભગવાને લઈ લીધી છે અન્ન વસ્ત્રની જવાબદારી રામાનંદ સ્વામી પાસેથી લઈ લીધી છે અને બિરદાવે છે મીરાબાઈમાં શક્તિ ક્યાંથી આવી અખંડ સ્મરણ અખંડ હરિનો નામના જપથી રાણાએ મોકલાવ્યું ઝેર સખી કહે છે મીરા પીશો નહીં કેમ આ ઝેર છે રાણાએ ઝેર આપ્યું છે એમ એમ કહીને ઊંચો હાથ કરીને હરિસ્મરણ કરતા કરતા હરિકૃષ્ણ કૃષ્ણ 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 કહેતા મીરાબાઈ ઘટઘટાવી ગયા કાંઈ નથી અમૃત બની ગયું હરિના સ્મરણથી આ ઝેર પણ અમૃત બની જાય એવી શક્તિ જો હોય તો હરિના નામમાં છે એટલે પહેલા પ્રશ્નમાં મહારાજે બહુ ભાર મૂક્યો કઠણ એ છે બીજું કઠણ નથી પાયલોટને ડૉક્ટરને કંઈ ડિગ્રી લેવી એ કંઈ કઠણ નથી ત્યારે પ્રહલાદજી અખંડ સ્મરણ કર્યું તો પિતા વેર કરતા ગયા ભગવાન 5 મિનિટ માટે નરસિંહ અવતાર લઈ પ્રહલાદજીની જો રક્ષા કરી હોય એનો પ્રતાપ હોય તો એ હરિસ્મરણ છે અખંડ નામના જપના પ્રતાપથી પ્રહલાદજી માટે ભગવાન અવતાર લઈને આવ્યા છે ધ્રુવજી એક એક તમે જોઈ જાઓ અખંડ સ્મરણના પ્રતાપ 6 મહિનામાં રાજી થઈ ગયા અખંડ સ્મરણ ભગવાન પ્રગટ થયા શંખચક્ર ગદા પદમાં ધારી પીળું પીતાંબર માથે મુગટ વૈજયંતી માળા ધારણ કરેલી ભગવાનને દર્શન આપ્યા છે તો આપણા રાજભાઈ હરિના સ્મરણના પ્રતાપથી પિતાજીએ પૂછ્યું રાજુ બોલે હા તારું સગપણ કરવાનું છે પિતાજી મેં મારું સગપણ કરી લીધું છે કોની સાથે પ્રભુની સાથે દીકરી એમ ન ચાલે આપે દરબાર છે કેમે કરી હા નથી વાર્તા પરણવાની એને યોગ લેવો છે
ભગવાનને પરણવું છે. જન્મો જન્મ કેટલાય પતિ કર્યા તોય આરો ના આવ્યો. હવે જો તમારી ઈચ્છા થતી હોય તો પ્રભુને પરણી જાઓ અને ફેરો સફળ કરો. આ સમય આવ્યો છે ભગવાન સાથે લગ્ન કરવાનો. અબડા અબડા સાથે શું પરણવું હોય? એટલે બ્રહ્માન સ્વામી ગાય છે, અબડા અબડાને શું પરણું રે સાહેલી, માથે બળિયાનું લીધું શરણું. ભલે ચાર ફેરા જેને ફર્યા મુબારક છે, દેહના ધણી છે, પણ મનથી એટલો ઈશક રાખજો, મારા આત્માના ધણી તો પરમાત્મા છે. કાયમ સાથે રહે, જન્મ પહેલાં પણ સાથે હતા, જન્મ અત્યારે પણ વર્તમાન કાળે સાથે છે, ભવિષ્યકાળમાં પણ ભગવાન જ સાથે રહેશે. આ દેહનો ધણી એ તો હમણાં દેહ છે એટલી વાર, એટલે એમની સેવા કરવી. એવું નથી મારું હાર્દ કે એમના સાથે પરણ્યા છો તો છૂટું કરવાનું, મનની મેળ કરવાનું. મન મેળથી રહો, આનંદથી રહો, આનંદમાં રહો ને તમે જને આનંદમાં રાખો. ગજબની શક્તિ આવે છે આપણા શિવજી. લોયાનું પહેલું વચનામૃત, સુખને કરે તે શંકર. શું સુખ કર્યું? સમુદ્ર મંથન થયું, હડાહડ કાળ કૂટ ઝેર નીકળ્યું, અને જો વિખરાઈ જાય તો આખી દુનિયામાં ઝેરી જંતુ પ્રસરી જાય, કોઈ માણસ જીવી ન શકે. આ કોને આપવું? બધાએ શંકરની પ્રાર્થના કરી અને ભોળા શંભ પ્રગટ થયા. બોલો શું કામ? આ ઝેર નીકળ્યું છે. શંકર કે તમે ભલા માણસ સારા છો, અમૃત ને લક્ષ્મીજી નીકળશે એ તો તમે લઈ જાશો, ને ઝેર મને આપો છો, કાંઈ વાંધો નહીં. હરિસ્મરણ કરતાં કરતાં ભોળા શંભુ છપૈયામાં આવ્યા હતા ને, ત્યાં હરિકૃષ્ણ હરિકૃષ્ણ હરિકૃષ્ણના જપ કરે છે. પ્રગટ પુરુષોત્તમ નારાયણના જપ કરે છે. કૃષ્ણ 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 કહેતા કાળકૂટ ઝેર પી ગયા, પેટમાં ન ઉતાર્યું, કંઠમાં રાખી દીધું. બોલો નીલકંઠ વર્ણીજી મહારાજ, બોલો નીલકંઠ મહાદેવ. કંઠ લીલો થઈ ગયો. આ જો પ્રતાપ હોય તો ભગવાનના સ્મરણનો છે. આજના માક્ષર સુદ ચોથ હરિસ્મરણ કરતા કરતા તમે બધાએ વચનામૃત વાંચજો. બની શકે તો 5 દિવસમાં 10 દિવસમાં આખું વચનામૃત શાસ્ત્ર પૂરું કરવાનું. ખાલી આંગળી દોડાવી જાવી એમ નહીં, વાંચીને મનન કરો કે શું આવ્યું છે, કેમ થયું, કયો પ્રશ્ન છે, પછી આગળ વધો. આમ કરીને આગળ વધી જવાનું નથી. મનનપૂર્વક વાંચો, નિધિ ધ્યાસ કરો તો વાંચ્યું તે સહી છે. આજનો તો ચોથનો દિવસ, 500 પરમસને જમાડીએ ને વાંચનામત વાંચીએ એટલું આપણે પુણ્ય થાય છે. 1000 વર્ષો તપશ્ચર્યા કરો ને જે પુણ્ય થાય આ શાસ્ત્ર વાંચવાથી થાય છે. અને એ ભગવાન પ્રગટને પ્રગટને પ્રગટ જ રહ્યા છે, પરોક્ષ થયા જ નથી. તેમાં આજે સ્ત્રી ભક્તજનોને ખાસ કેમ રહેવું એની બાબત તમને આજે કહેવામાં આવશે. ગઢડાના અંત્યના 25મા વચનામૃતમાં કોઈ બાઈએ એવી હિંમત નથી રાખી કે શ્રીજી મહારાજ સામે પડકાર કરીને પ્રશ્ન પૂછે, પણ ધન્યવાદ છે રાજબાઈને કે મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. આવા સુરવીર ભક્ત મહારાજ પ્રશ્ન પૂછ્યું, હા હા પૂછો ને રાજબાઈ. અને પૂછ્યું, કયા ગુણે કરીને રાજી થાવ છો અને કયા દોષે કરીને કુરાજી થાવ છો? અદ્ભુત પ્રશ્ન છે. ત્યારે પ્રત્યક્ષ શ્રીજી મહારાજ બોલ્યા,
જેમ વર્તવાનું હોય. મને એકવાર કહી દેવું પણ વારંવાર કહેવું નહીં, આમ વર્તું કે આમ વર્તું, તે અમને ગમે. વારંવાર આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું, એમ નહીં, નિશ્ચય કરી લ્યો મહારાજ કે તો અમને ગમે. મારા વેણ ઉપર વેણ લાવે તે અમને ન ગમે. આમ વર્તું આમ વર્તું કે એ મહારાજ કે અમને ન ગમે. વેણ ઉપર વેણ લાવવું એટલે રસોઈ દેવા આવ્યા, તમને સંક્ષિપ્તમાં જ કહીશ, રસોઈ દેવા આવ્યા ભગત. શ્રીજી મહારાજ કે કડિયાના પગાર ચડી ગયા છે, તમે એમાં આપો ને 300 રૂપિયા. કે ના ના, મેં તો રસોઈને જ નક્કી કરી છે, રસોઈ જ દેવી છે, કડિયા માટે નહીં. મહારાજ કે પણ ચડી ગયા છે, દઈ દો, એમાં અમે રાજી છીએ, રસોઈ જ આવી જશે. ના ના મહારાજ, રસોઈ જ દેવી છે. મહારાજ કે તો દો. રસોઈ દીધી પણ પીરસવા માટે પ્રભુ પધાર્યા નથી, વેણ માથે વેણ લાવ્યા. ના મહારાજ, રસોઈ દેવી છે. ના મહારાજ, રસોઈ દેવી છે. કોઈ મોટા સંત હોય ને કંઈ કહે તો વેણ માથે વેણ લાવવું નહીં. મહારાજ કે અમને ગમે નહીં. ત્રીજી બાબત, કોઈ સાથે વાત કરતા હોઈએ એને વચમાં બોલાવ્યા વિના બોલે, મહારાજ કે એ અમને ન ગમે. ઘણા એને ટેવ હોય, વચમાં બોલતા ને વચમાં વચમાં બેચમાં બેચ બીજું બોલે, નહીં મહારાજ કે એ પૂર્વ સાંભળી લ્યો. અમે બોલતા હોઈએ મહારાજ કે છે, અને વચમાં કોઈ બોલે એ અમને ન ગમે. શુભ ક્રિયા કરવી હોય તેને ભગવાન ઉપર નાખે, ભગવાન કરાવશે તો થશે, તે ન ગમે. આળસ રાખે, ઊંઘ પોતે રાખે અને પછી કે ભગવાન કરાવશે ને તો થશે, મારાથી વંચાતું નથી, મને કીર્તન આ થતું નથી, મારાથી આ વ્રત થતું નથી, ભગવાન કરાવશે તો થશે. પણ હિંમતને સુરવીરતા તો જોઈએ ને. એટલે કવિ ગાય છે, સ્નેહ સીજીને બજી લે વખત વઈ જાશે વાતમાં, સ્નેહ સીજીને બજી લે વખત વઈ જાશે વાતમાં, ઊંઘને આળસ તજી દે વખત વઈ જાશે વાતમાં, ઊંઘને આળસ તજી દે વખત વઈ જાશે વાતમાં, કંકણ પણ આવશે ને કાંટા પણ આવશે, કંકણ પણ આવશે ને કાંકર પણ આવશે, મનને મજબૂત કરી લે વખત વઈ જાશે વાતમાં, મનને મજબૂત કરી લે વખત વઈ જાશે વાતમાં, શ્રીજી સ્નેહને ભજી લે વખત વઈ જાશે વાતમાં, સ્નેહ શ્રીજીને ભજી લે વખત વઈ જાશે વાતમાં. આ તો જીવન છે, બ્રિજ નથી, પુલ નથી કે સીધો સીધો રસ્તો હાલ્યો જાય, રેલવે નથી, એમાં વળાંક પણ આવશે, દુઃખ સુખ આવશે. પણ પ્રેમેથી ભગવાનને ભજી લો, કાંકરાય આવશે ને કાંટાય આવશે, માને થશે ને અપમાને થશે, દુઃખે આવશે ને સુખે આવશે. એટલે તો કવિ ગાય છે, આપણે પણ ગાઈએ, રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે, રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા, સુતનો ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા, હરતા ફરતા હરીને હૈયે ધારીએ રે, રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે, દુખ
પડે દિલગીરન થાવો સુખ મળે હર ખાઈ ન જાવો સુખ પડે દિલગીરન થાવો સુખ મળે હર ખાઈ ન જાવો સદાય હિંમત હૈયે થી નવહારીએ રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે સંસાર છે સુખ દુઃખ નો દરિયો પ્રેમ તરી શકે કોઈ કજ તરિયો સંસાર છે સુખ દુઃખ નો દરિયો પ્રેમ તરી શકે કોઈ કજ તરિયો સંત સમાગમ કરીને મનને મારીએ રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે સ્મરણ કરતા શોક જ થાશે ફોગટ નો ફેરો ટળી જાશે સ્મરણ કરતા સુખ જ થાશે ફોગટ નો ફેરો ટળી જાશે મુરજી કહે મહારાજ મુજને તારીએ રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે ભગવાન કરાવશે તો થશે પોતે આળસને ઊંઘમાં ને માન અપમાન માને બધે જકડાઈ જાય પછી કે ભગવાન કરાવશે તો થશે મહારાજ કે અમને ન ગમે પાંચમી બાબત હું આમ કરીશ કેવળ પોતાનું જ બળ રાખે ભગવાનનું બળ ન રાખે તે પણ અમને ન ગમે બળ ભગવાનનું રાખો હું શું કરું છું પોતાનું બળ ક્યાં સુધી રહે ભગવાનનું બળ રાખી ભરોસો એનો રાખો ભેગા ભગવાનને ભેળવી દો છઠ્ઠી બાબત છે જેને બોલ્યામાં ઠા ન હોય તે અમને અતિશય ન ગમે આ વાણીનો આવે વિરોધ બોલાવ્યું ન થાય ઠા ન હોય વાણીનો મહારાજ કીધું અમને અતિશય ન ગમે મને પૂછનાર કોણ તમે અમે કોણ છીએ ખબર છે ગમે તેમ કરું તમે મને શું કરી લેશો ફાવે એમ બોલે નાનું મોટું કાંઈ ન જુએ કોઈ વાતમાં માલ ન હોય તો કદ્યો કરે મહારાજ કે વાણીનો ઠા ન હોય એ અમને અતિશય નથી ગમતું એના ઘરે જવું છું તો રહેવા દેશે તમારે એને બનતું ન હોય ને તમે એને ઘરે જાઓ તો રહેવા દેશે આવકાર દેશે પૂછશે નહીં હામું નહીં જુએ એટલે નિષ્કુળાન સ્વામી ચેતવણી આપે છે સરળ વર્તવે સારું રે મનવા સરળ સરળ વર્તવે સારું રે મનવા સરળ તો કેદી ન બગડે તારું રે મનવા સરળ તો કદી ન બગડે તારું રે મનવા સરળ આકડો વીછી ના સરખો કેદી ન રાખું વારું હાજી 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 કરતા તારું કદી ન બગડે તારું રે મનવા સરળ સરળ વર્તવે સારું રે મનવા સરળ સીધો થઈ જા સરળ થઈ જા સરપે સરળ થઈ જાય એના મજાય ને એના ડરમાં ત્યારે વાંકો ચૂકો ના હાલે તો છોલાઈ જાય ત્યાંય સરળ થઈને સીધો ચાલે છે એમ તમે સત્સંગમાં આવ્યા પછી ગમે ત્યાં હો સત્સંગ ઓળખાવ્યા પછી કંઠી બાંધ્યા પછી પૂજા કર્યા પછી સરળ થઈ જાઓ જીદી નહીં જરા કાંક કે તો એની સાથે તપરબારું બોલા ચાલી નહીં
અને ખાતરી હોય ખબર હોય તો જ બોલવું, નહીં તો કોઈ કે આમ કર્યું એમ કરીને પછી હાયમાં હા કરો તો પછી એને ભોગવવું પડે છે. એની કથા તમારી પાસે કહેવાઈ ગઈ છે. આ વાણીનો આપણે વિવેક શીખવે છે. એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય. એક પરદેશ ગયો વિસરે નહીં, એક બે પાસે બેઠો ન પોસાય. એક દૂર ગયો હાય લાખો ગાવ તો યાદ આવે. એક બોલે થી બાર લાકડી પડે માર ખાય એવું બોલે. એક વિદેશ ગયો વિસરે નહીં, એક પાસે બેઠો હોય ન પોસાય. પાસે બેઠો હોય ને લેવ 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 કર્યા રાખે ને એમ થાય ક્યારે ઉઠે ને ક્યારે આપણે સત્સંગના માર્ગે અને આપણું જે ચિંતન કરતા હતા એ આપણું ચાલુ થાય. આ બધો વાણીનો વિવેક બતાવ્યો છે મહારાજ. કે જેને ઠા ન હોય એ તો અમને અતિશય ન ગમે. કોણે પૂછ્યો પ્રશ્ન? આ રાજભાઈ. એ રાજભાઈ આપણા માટે પૂછ્યો છે. રાજભાઈ તો સરસ્વતીનો અવતાર છે, એ તો બધું કરી ચૂક્યા છે. સાતમી બાબત, વ્યવહારિક કાર્ય કરવું હોય તેમાં શરમ ન રાખે. ભગવાનની કથા કીર્તન ભજન કરવું હોય તો શરમ આવે. મહારાજ કે તે પણ અમને અતિશય ન ગમે. કથા કીર્તન ગાને કીર્તન મને શરમ આવે. હવે તને હોય ફરે છે સંસારમાં ન કરવાના કામ કરે છે ત્યાંમાં શરમ નથી આવતી. ન બોલવાનું બોલે છે ત્યાં શરમ નથી આવતી. કથા ને કીર્તન ગાવા એમાં તને શરમ આવે છે તો સમજી લેવું આનામાં દૈવતા નથી. એ હજી એને દૈવતા આવશે ત્યારે સમજાશે. આમાં તો એકદમ મહારાજ કે તૈયાર થઈ જાઉં. ભગવદ્ કથામાં કીર્તનમાં એમાં શરમ ન રાખવી. શરમ રાખે છે તો મહારાજ કે દૈવી જીવ નથી અસુરી જીવ છે. આઠમી બાબત છે ભક્તિ અને તપનો અહંકાર રાખે તે અમને અતિશય ન ગમે. ભક્તિ કરતા હોય અહંકાર રાખે, હું એટલી માળા ફેરવું છું મને કોડીજો નહીં, હું આમ છું મને આટલું આવડે, હું આમ કર્યું છે એ હું કર્યા રાખે ને. ભક્તિનો આડંબર બતાવે. મહારાજ કે એમને ન ગમે, તું એકલી ક્યાં કરે છે આખી દુનિયા કરે છે. કોઈ પદીક્ષણા નહીં દોને દોડ 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 કરે, ભલે ને કરે એને એ ગમે છે તો કરે છે. ઘણા પ્રકારની ભક્તિ છે, નવ પ્રકારની ભક્તિ, ભલે ને કરે એને જે મજા આવે એ કરે. પણ કોઈની ખોટ ખાપણ કાઢી પોતાનો આડંબર વધારવો નહીં. અહંતા ને મમતા છોડશો તો જ ભગવાનના ધામમાં રહેવાશે. અને કદાચ સેવા થતી હોય ને તમારા જેવા ચાર પાંચ જેવા મચ્છરી સેવા નહીં કરવા જાય તો અધૂરું રહી જશે. એ આ તો રાજા ધીરાજ, એના સેવકો અનેક છે, એનું કાર્ય કરનારા અનેક છે, થઈ જશે. અટકી ન રે માણસથી, કેદી ન અટકે ભગવાનથી અટકી રે. ભગવાન ન કરે ને તો અટકી રહે. હમણાં વરસાદ ન વરસે આવ્યો તો અટકી રહી. બે માણસ તો ખોખોની રમત છે, આજ નહીં તો બીજો ઊભો થઈ જાય. તપનો અને ભક્તિનો અહંકાર રાખે મહારાજ કે તપ કરે હું જ કરું છું. એમ તો દેડ કાંઈ પાણીમાં બેઠા બેઠા કાંઈ ખાતા નથી અને હજી ફરે છે. વરો કરવું પણ આડંબર ન રાખવો, અહંકાર ન રાખવો. દાસ ના હોય દાસ એના દાસ થઈને રહેવું. મહારાજ કે એ અમને ગમે, આ તો જે અહંકાર રાખે એ અમને નથી ગમતું. નવમી બાબત, સભા બેઠી હોય તો સૌથી છેલ્લો આવીને બેસે પણ જ્યાં ઘટવું હોય ત્યાં ન બેસે તે અમને ન ગમે. જ્યાં સભા બેઠી હોય ત્યાં બેસવું જોઈએ, ત્યાં ન બેસે ને ગમે ત્યાં દરવાજે ને ગમે ત્યાં જ્યાં ત્યાં બેઠો હોય મહારાજ કે એ અમને ન ગમે. વિચારી લેજો અમે શું કરીએ છીએ સભામાં બેસવું.
પછી દસમી બાબતમાં શું મહારાજ કહે છે, જગ્યા હોય યા ન હોય કોણી મારીને, જગ્યા ન હોય તો કોણી મારીને સભામાં બેસે એ એમને ગમે, જગ્યા ન હોય ઠેલા મારીને આમ આમ ખેસકાવીને બેસે એ મહારાજને ન ગમે, અવિવેક છે. આ મર્યાદા બતાવી છે રાજબાઈને સમજાવે, એમાં સ્ત્રી ભક્તજનો આપણે બધાએ આવી જઈએ છીએ, આપણા માટેની કથા છે. અગિયારમી બાબત છે, બાઈ માણસ લજ્જા સહિત પોતાના અંગને ઢાંકીને વર્તે તે અમને ગમે. આટલા બધા ન ગમે એવા બાબત આવી ગઈ, હવે શું ગમે એ કહે છે. પોતાના અંગને ઢાંકીને વર્તે મહારાજ કે ગમે, હવે વિચાર કરો તમે બધા સંસારી બાઈઓ, કે જો માં સાંભાઈ ભાઈ વઢતો તો વઢે નહીં તો શું તમારી પૂજા કરે, કંઠમાં કંઠી બાંધી છે, પતિવ્રતાનો ધર્મ છે, ભુજના કચ્છના આપણે પટેલ છીએ, નરનારાયણ દીગા દડબા પધરાવી દીધા છે, આપણા પટેલ લોકોના પુત્રના દાન ઉપર આખો ભગવો ભગવો એમને એમ પરમહંસો બેઠા છે, અને તમે કપડાં કેવા પહેરો છો, જે પહેરતા હોય સાચવી લેજો બાપા, વધારે કહેવાય જાય તો સમાવી લેજો, આવડા મોટા મોટા ગલા કરો ને એમાંથી તમારું સારું નથી દેખાતું બાપ. આવી છે કથા એટલે તમને કહું છું, રોકનારા મળ્યા ટોકનારા મળ્યા, હતી આપણે રસ્તે ન ચાલીએ, કેટલું શરીરને શણગારશો, આ ચામડાના પૂતળાને કેટલું શણગારશો, તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે રહો, જરૂર રહો, અમે રાજી છીએ, તમને જોઈને અમે રાજી થઈ, પણ અંગ ઢાંકેલું હોવું જોઈએ. નાભી સાથળ અને છાતી બીજો પુરુષ ન દેખે એમ વર્તવું. માં જુવાન સત્સંગી બહેનો હોય જરાય દુઃખને દિલમાં ન લગાડજો, ભગવાનને જો રાજી કરવા હોય, છેલ્લો ફેરો કરવો હોય તો તમે જેમ ભગવાને કહ્યું છે એમ કરજો. પંજાબી ડ્રેસ કેટલો સારો છે, મંદિરે જાઓ પરણેલા હોય સાડી પહેરો, મંદિરમાં જાઓ તો થોડોક છેડો માથા માથે મૂકવાનો, આખું એને ઓઢો તો થોડું અડધું માથું દેખાડો, કોણ ના પાડે છે. પછી બારે જાઓ તો હા ડોકને આમાં આમ કંઈને ઉતારી નાખવાનું. ના પરણેલા હોય પંજાબી ડ્રેસ કેટલો સારો, આખો ઢાંકેલો, પણ એક ચૂની પહેરજો. બેન માતાઓ તમારી દીકરીને આટલા સંસ્કાર આપો, ચૂની પહેરજો અને છાતી આગળ ચૂની બેવડી કરીને વારીને આ ઉઢજો. કોઈ પુરુષનું મન વિગ્રહ થઈ જાય એવું શા માટે પહેરવું જોઈએ. આ પ્રસંગ આવ્યો છે એટલે કહું છું, અને માગસર સુદ ચોથના દિવસનો છે એટલે તમને કહું છું. મહારાજ કે ઢાંકીને અંગને વર્તે એ અમને બહુ ગમે છે. બારમી બાબત આવી, ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે, પણ ફાટી દ્રષ્ટિ રાખીને ચાલે નહીં. જ્યાં ત્યાં આમ તાકી તાકીને જોયા રાખે, આ બાજુ જોયા જાય દર્શને, ભગવાન સામે બેઠા હોય તો આડું અવડું જોયા રાખે, દરવાજામાંથી કોણ આવ્યું, એ જોયું તો આખી જિંદગી જોયું છે, જોવા માટે નથી આવ્યા, આ તો ભગવાનની પ્રસન્નતા કરવા અને ભક્તિ કરવા આવ્યા છે, થોડીક નજરને કેન્દ્રિત રાખો. ઘણી ગુમાવ્યું નજરું, આરો નથી આવ્યો. પાપ પેલું આંખ દ્વારા એ પેસે છે, પછી જે જોયું એનું ચિંતન થાય, પછી મનન થાય, અને પછી ચગડોળે ચડે મન, પછી કે વિચાર આવા આવે છે, આવે જ ને, ક્યાં જેમને તેમ ફાટી દ્રષ્ટિ. અને ભલાઈ થઈને તમારા ઘરમાં કોઈ ફાટી દ્રષ્ટિવાળાને કોઈક એવા નકલી ફોટા હોય ન રાખજો, ભગવાનના રાખજો, તમારા માતા પિતાના દાદા દાદીની રાખજો, ભગવાનના રાખો. તમારા ચિત્રને વિહવળ કરી દે એવું દશ્ય ન રાખજો.
હવે તેરમી બાબતમાં શ્રીજી મહારાજ કહે છે, આ બે ગમે છે, દષ્ટિ નીચી રાખીને ચાલે એ ગમે, પોતાના અંગને ઢાંકીને વર્ગે વર્તે એ ગમે. હવે મહારાજ કહે છે, દર્શન કરતાં આડું અબડું જોયા કરે, પણ એક દષ્ટિએ દર્શન ન કરે, કૂતરું નિસરે કંઈ ખડખડે તો દર્શન મૂકીને જોયા કરે, તેના ઉપર તો એવી રીસ ચડે કે સાધુ થયા નહીતર કંઈક તાડન કરીએ. આવું દેખાઈ જાય શ્રીજી મહારાજ કે ત્યારે એમ થાય, આમ આડું અવડું કેમ જુએ છે, પણ સાધુ હોય ને આડું અવડું જોતા હોય તો વરી એમ થાય સાધુ છે ક્યાં કહીએ, અને નહીં તો થપાટ મારી તાળન એટલે થપાટ, તો સાધુ હોય ને તો મરાય નહીં ને કે, એમાં બધો સંત સમાજ ને પરમહંસ બધા સમજી જાય. એમાં સત્સંગી માત્ર આવી જાય, સાધુને તાળન ન કરાય, એના ઉપરથી આપણે સ્ત્રી ભક્તજનોનું પણ આમાં આપણે વિવેચન અને સમજણ આવી જાય છે. દર્શન કરી છ કમળના દર્શન તમે કરો, તમારા બાળકોને શીખવો. આગળ જતા સોળ ચિહ્નના દર્શન કરો, ખાલી આવડે સ્વસ્તિક અષ્ટકોણ ઉદ્ધરે કે અંકુશ ધવજ કમળ જાંબુ જવ મીન ત્રિકોણ અર્ધચંદ્ર વ્યોમ ગૌ ધનુષ, એ આવડે એવું નહીં, ક્યાં છે શું છે થોડુંક ધીમી દ્રષ્ટિ રાખી જોયા કરવું, આ બાજુ છે એમ નિરીક્ષણ કરવું, એને કહેવાય ભગવાનનું ચિંતવન. બહુ સમય ભગવાને આપ્યો છે, સમય નથી સમય નથી એમ ન કરજો, ખૂબ સમય આપ્યો છે. હમણાં લોકડાઉનમાં તો હાવ બેસાડી દીધા છે, ઘરમાં બેસતાય નહોતા કોઈ, છોકરાને ભેગા બેસાડીને સંસ્કાર નહોતા દેવાનું ટાઈમ મળતું, હવે ભગવાને બેસાડી દીધા છે તો બાળકોને શુભ સંસ્કાર ધર્મના આપજો. તેર બાબતમાં મહારાજ સમજાવ્યું, કેટલી બાબત આવી, ચૌદમી બાબત છે, કપટ રાખે પણ પોતાના મનમાં જે સંકલ્પ થતા હોય તેને કહેવા યોગ્ય હોય એને પણ કંઈ ન સંભળાય, મને આવા સંકલ્પ થાય છે કેવી રીતે મટે, શું કરવાથી જશે, શું કરવાથી ભગવાનના શુભ સંકલ્પ થશે વગેરે વાત કહેવા યોગ્ય જે સંત હોય જ્ઞાની પરાકાષ્ઠને પામેલા એને પણ ન કહે. તે અમને ન ગમે, બે જ ગમે એ બાબત આવી છે. સંકલ્પ વિકલ્પ થાય કોઈને કહે નહીં, એ મહારાજ કે અમને ન ગમે, એ વધતા જશે, એનો ઉપાય બતાવે આપણે કરીએ તો એ સંકલ્પ વિરામ પામે. ગુમડું થયું હોય ને માથે દવા ચોપડીએ તો કરાર થઈ જાય, એમને એમ રહેવા દે તો રોગ ભરાતો જાય, એવું છે આ સંકલ્પ વિકલ્પનો રોગ. પછી કોઈ માળા બતાવે, કોઈ સ્મરણ બતાવે, કોઈ ચરણામૃત આપે, એવું બધું આપણે ભગવદ્ ભક્તિ દ્વારાનું કરીએ તો ફેર પડી જાય. દવાથી નહીં થાય, દુવાથી થશે, દુવા એટલે આશીર્વાદથી, પણ પાત્રતા બનવું પડે. પાત્રતા ન હોય ને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, પાત્ર વગર ઘી લેવા જશો તો લેશો શેમાં, લોટી કે તાંબડી કંક તો ખપશે ને બરડી, એટલે પાત્રતા થાવ. પંદરમી બાબત છે માન તથા ક્રોધ અને ઈર્ષા, કોઈથી દબાઈને રહેવું પણ મનમાં જેવું હોય તેવું કહેવાય નહીં, એ ત્રણ વાના અતિશય ભૂંડા છે. હવે અતિશય ભૂંડા છે માન, હું કાંઈક છું, પોતાના મનથી જ એમ માને કે હું કાંઈક છું ને મોટું છું, મોટાઈ છે, પોતાથી મનથી જ માન માની લે, બીજેના દીધેલું ન હોય. અને ક્રોધ અને ઈર્ષા એ તો અતિ મોટા શત્રુ છે. ક્રોધ આવે સાવધાન થઈ જાઓ, એ સર્પતુલ્ય છે, થોડો આવે તો શું નડતર કરે, મહારાજ કે એ નડતર કરશે. આ તો ટાળવાના સાધન એ બતાવ્યા છે,
ન ટાણીએ ને પોતાના ફોર્મમાં ફર્યા રાખીએ તો નહી ટળે. તમે પહેલાં કહેવાય કે જે મોટો શેઠિયો હતો, કેટલા ચાર પાંચ માળના બંગલા બનાવ્યા છે અને વાસ્તુ કર્યું અને માનને મોટાઈમાં ફરતો હતો, મારા જેવું કોઈ નહીં, તારા જેવા પૈસાવાળા ગણાય છે, તો એક નથી. વાસ્તુ ચાલુ થયું, બધા સંતોને બોલાય, જો આ સિટિંગ રૂમમાં ઇટિંગ રૂમ ને આ સ્લીપિંગ રૂમ ને બધા રૂમ બતાવે, બાથિંગ રૂમ ને બધા બતાવે, આર્સના પાણા છે, જયપુરથી આવે, બધું બતાવ્યા કરે ને એકદમ માનમાં ને અભિમાનમાં ફર્યા કરે. વાસ્તુ પૂરું થયું ને એને જીવન પણ પૂરું થયું, મૃત્યુ થઈ ગયું. અતિશય વાસના બંગલામાં, એટલે સામે જ એના જ ઘરના બંગલાની સામે કૂતરું થઈને આવ્યો. શું થઈને આવ્યો? આ માન રાખે છે, આમાંને આમાં નહીં રહેવા દે બાપ, આમાંથી નીકળવું પડશે, મહેમાન છીએ, માલિક બીજો છે. કૂતરું થઈને આટા મારે, રોયા કરે, મારું બંગલો એ કાંઈ દીકરાની વહુને પોતરાની વહુને, પોતરા ન હોય તે ઘૂસી જાય ઘરમાં અને છોકરાઓ બધા પોતરાને દોઈતરાને લઈને ધોકા મારે, બહાર રડતો રડતો, માંડો ખસેડતો ખસેડતો બહાર નીકળી જાય. મનમાં જાણે મારો બંગલો છે, ન બોલાય, ન ચલાય, ન ખવાય, ન કોઈને કહેવાય, આવો દેહ આવ્યો છે એને સનાથી, તો માન રાખવાથી. એટલે અહંકારથી દૂર થાઓ, માન ન રાખો. આપણા જે વહેલા ગણાય છે, રાજમાં રહેનારા રાજા અંબરીશ રાજા જેવાય માન નથી રાખતા, સમ્રાટ રાજા છે એ, ખંડિયા રાજા નહીં, અમેરિકાના જુદા ને ઓસ્ટ્રેલિયાના જુદા ને ઇન્ડિયાના જુદા ને અરબસ્તાનના જુદા એમ નતા, આખા બ્રહ્માંડના એક રાજા હતા અંબરીશ રાજા, એને કહેવાય ચક્રવર્તી રાજા. તોય નિર્માની, તોય નિર્માની છે. એક એક રાજા આપણે સમજાવી ગયા તોય ખૂબ નિર્માની. કાંકરોલી અમરીશ રાજા સાધુનો પોશાક પહેરીને કાંકરોલીમાં પાણી ભરવા જાય, તમે ગયા હશો? નાથદ્વારમાં કાંકરોલી છે, મંદિરમાંથી જવાય છે, કાંકરોલી સરોવર છે, એનું નામ છે રાય સરોવર. ભગવાન માટે પાણી પોતે ભરવા જાય, પિત્તાંબર પહેરેલું, માથે ઉપરની ઓઢેલી, કોઈ જાણી ન શકે કે રાજા હશે અંબરીશ રાજા, અને એનું જ નામ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, ગુણ છે એટલે લખ્યું છે. પાણી ભરવા ગયા એક ડોશીમાં, ગેઢ 80 વર્ષના પાણી ભરવા આવ્યા હતા, એને ખબર નહીં રાજાએ કે ભગત આ મને માટલું ઊંચું ચડાવો ને, તો અમરીશ રાજે સાંભળ્યું નહીં, એટલે ફેરી કે ભગતનો પૂંછડી થઈ ગયો છો, એટલે હું ક્યારની કહું છું ચડાવ મને માટલું, ચડાવ મને માટલું, તો ચડાવતો નથી ભગતની પૂંછડી. અમરીશ રાજા હસ્યા, માટલું ચડાવી દીધું, માને કે હવે તમારું નામ તો નામઠામ લખી લીધા. શું કીધું? ભગતની પૂંછડી. કેને કીધું? ડોશીમાં અમરીશ રાજાને કીધું, માઠું ન લાગ્યું, નામઠામ લખી લીધા. એ માજીને બોલાવ્યા, માજીને કે તમે કાલે મારું નવું નામ રાખ્યું કે ભગતની પૂંછડી, બહુ રાજી થયો છું, બહુ રાજી થયો છું, તમે મને ભગતની પૂંછડી કહ્યું, હું તમને નવું મકાન બનાવી દઉં છું અને બધી આજીવિકા જેટલી થાય એટલી તમારી બંદોબસ્ત કરી દઉં છું. દાસનાય દાસ, માન અપમાનથી પર. અને હમણાં તમને બધાને કે મને કહેતો ભગતની પૂંછડી, ન જાણો એટલો કજિયો કરે, રાડું ડે બાપા, પોચી ન વરાય. આ તો દાસ છે. એટલે મહારાજ કહે છે કે આ માન ક્રોધ અને ઈર્ષ્યા એ તો જેનામાં હોય એ અતિશય ભૂંડા છે. હવે 16મી બાબત આવે છે, સમજાય તમને? કથા સમજાય છે? 16મી બાબત, હરિભક્તને મોહમય બરોબરિયાપણું રહે પણ એક એકનો ભાર ન રાખે
એ અતિશય ભૂંડું છે, બરોબરી આપણું રાખે, મારા જેવા જ છે, એ મને શું કરી લેવાના છે, હું એ હરખી ને એ હરખી. એક સાધુ સત્સંગ કરાવવા ગયા, બરોબરી આ કોને કહેવાય જરાક સમજૂતી આપો. સત્સંગ કરવા જ્યા, એ ભગત હતા ને એક ભક્ત, એ ભક્ત કે તમે મહાત્મા કેમ કહેવા, તમને બધે પૂજે કેમ, તમે મોટા કેમ કહેવાય, તમે શા માટે આવું કહેવાય, તમે જમો એમ અમે જમી, તમે ફરો એમ અમે ફરી, તમે સુવો તો અમે સુઈએ છીએ, તમે જાગો તો અમે જાગે, અમારા જેવા જ તમે છો ને, તમને મહાત્મા કેમ કહેવાય, તમને પૂજે કેમ, તમારા ચરણો સ્પર્શ કેમ કરે, તમારાને અમારામાં ફેર શું, અમને સમજાવો કહો તમારામાં અમારામાં ફેર શું, મહાત્માજી કે ફેર શું છે ને પછી બતાવશું, પછી બતાવે જ નહીં, મહાત્માજી ઉપદેશ જ આપ્યા રાખે. રવાના થયા, રવાના થયા ત્યારે આ ભેગા રવાના થયા ભગત, ભગત રવાના થયા. આગળ જઈને કે બે માઇલ ચાલ્યા, હવે તો કહો તમારા મારમ ફેર શું, આ બરોબરિયાપણાની વાત કરું છું, હું એવો ને તમે એવા, બરોબરિયાપણું તારી કક્ષા ને જ્ઞાની શ્રેષ્ઠ ભક્ત સંતની કક્ષા જુદી છે, એની વિચારધારા જુદી છે. આ નંદપંક્તિના સંતો ને આપણા ભુજના સંતો, તમને કોઈ કે નંદપંક્તિના સંતો કેવા હતા તો તમે શું કહેશો, ભુજમાં સંતો છે ને એવા હતા, ભુજના સંતો જેવા તમને સંતો કોઈ ગામમાં જોવા નહીં મળે, એવા ભુજના સંતો આપને મળ્યા છે. બધા સરખા ન હોય એમાં મણિ જેવા સંતો છે, ચિંતામણી જેવા સંતો છે, વચન સિદ્ધ જેવા સંતો છે. ગૌરવ રાખો, ભુજના છીએ જે સંતો છે એ અમારા બાપ છે, ભાઈ છે, નાના હોય તો અમારા દીકરા છે, ખૂબ ભાવ રાખો, જેના છીએ એના થઈને રહીએ. પ્રસ્તુત વાત તો એ છે, આગળ બે ભક્તજનો ચાલ્યા જાય, મહાત્માજીને કે હવે તો કહો મારા મન તમારામાં શું ફેર, બીજો ફેર કાંઈ નહીં, હું જાઉં છું તે મારી સાથે તું એ ચાલ્યો, હાલ ચાલ મારી સાથે, સાથે ને સાથે મારી સાથે રે. કે ના રે ના એમ ન રે ભાઈ, કહો તો મારે તો ઘરે વહુ છે, દીકરા છે, પોતરા છે, મકાન છે, વાડી છે, ગાડી છે, લાડી છે, હવે તમારા ભેગું ન હલાય, આ તારામાં ને મારામાં ફેર એટલો, સમજાણું, તારામાં ને મારામાં ફેર એટલો, તમે પદાર્થમાં પૈસામાં પરિવારમાં બાંધેલા છો અને અમે એનાથી વિરક્ત છીએ, તારામાં ને અમારામાં આટલો ફેર છે, મોહમાયામાં તમે ગૂંચાયેલા છો, અમે નથી ગૂંચાયેલા, આ તારામાં મારામાં આટલો ફેર છે, એટલે બરોબરિયાપણું રાખવું નહીં, સમજણ રાખવી. સોળ બાબત કહેવાઈ ગઈ, એ અંગ ઢાંકીને વર્તે ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે, આ બે બાબત જ ભગવાનને ગમે છે એવું આવ્યું આમાં, અને નથી ગમતું એવી 14 બાબત આવી. હવે એના ઘરે જવું છે તો એમના થઈને રહેશું ત્યારે મહારાજને ગમશે. અને ભગવાનના વચનામૃત કેવા છે, પરાવાણી, પ્રત્યક્ષ ભગવાન બોલે છે. એના કીર્તન ગાઈએ, વાલાના વચન તણા વચનામૃત મુજને વારા લાગે છે, વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે, પ્યારા લાગે છે, ભવની ભ્રમણા ભાગે છે, વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે, કલ્પતરુ ચિંતામણી પારસ કામ દુધા જે ગાય, શ્રી હરિના વચનામૃતને તો ઉપમાનવ દેવાય, વાલાના વદન તણા
વચનામૃત મુજને પ્યારા લાગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે પારસને ચિંતામણિ પથ્થર જડ વસ્તુની જો વચનામૃત હરિધામ પમાણે વચનામૃત હરિધામ પમાણે પૂરે ભક્ત ન કોરવાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે પ્યારા લાગે છે ભવની ભ્રમણા ભાવે છે વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે જપ તપ તીર્થ યોગ યજ્ઞ થી પુનરાવૃત્તિ થાય વચનામૃત નું સેવન કર્યાથી જન્મ મરણ દુઃખ જાય વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે હું પ્યારા લાગે છે ભવની ભ્રમણા ભાંગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે યોગી અતિને ઋષિ તપસ્વી ધ્યાન ધરે વન માય વચનામૃત નું ધ્યાન ધર્યાથી વચનામૃત નું ધ્યાન ધર્યાથી બ્રહ્મરૂપા બની જાય વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે પ્યારા લાગે છે ભવની ભ્રમણા ભાંગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે વાલાના વદન તણા વચનામૃત મુજને પ્યારા લાગે છે બહુ વિસ્તાર કરીને માક્ષર સુદ ચોથના દિવસે ભગવાન પાસે દીવો કરજો વચનામૃત શાસ્ત્ર પધરાવજો કંકુ ચોખા પુષ્પથી અક્ષરથી પૂજન કરી શાસ્ત્રની ભગવાનની ભેગી આરતી ઉતારજો જનમંગલના એક એક મંત્ર બોલી તુલસીપત્ર અથવા તો અક્ષત એટલે ચોખા ચડાવજો બે હાથ જોડી રાખવાના એ પ્રભુ આવા મહાન ગ્રંથ સનાતન ધર્મના બધાય શાસ્ત્રોનો સાર જો હોય તો વચનામૃત છે બીજા શાસ્ત્રો લીલા ચરિત્રથી ભરપૂર હોય પણ આ વચનામૃત શાસ્ત્ર લીલા ચરિત્રનું શાસ્ત્ર નથી અંતર ધોવાનું શાસ્ત્ર છે અંતર કેમ ધોવાશે આ વચનામૃત શાસ્ત્ર વાંચવાથી દોષો દેખાશે એટલે દોષો ટળશે ત્યારે અંતરમાં અજવાળું થશે દિલડામાં દીવો કરો દીવો કરો એ દીવો કરી દેશે એવું આ વચનામૃત છે હે પ્રભુ તમે બની શકે તો એક મહિનામાં વચનામૃતને પારાયણ કરજો શાંતિથી કરજો વિચારજો કોણે પ્રશ્ન પૂછ્યો કાશીદાસે પૂછ્યો બુવાના કાનદાસે પૂછ્યો વાઘમોડિયાએ પૂછ્યો શોભારામ શાસ્ત્રીએ પૂછ્યો કોણે પૂછ્યો પ્રશ્ન કયો પૂછ્યો એ જરાક અનુસંધાન રાખી અને ધ્યાનપૂર્વક વાંચજો તો ભગવાન બહુ રાજી થશે કે અમારી આપેલી આ શાસ્ત્રની ભેટ એનો એ પૂરેપૂરો લાભ લે છે કલિયુગમાં કલ્પ વૃક્ષ નિરખો આલિંબ વૃક્ષ પુરુષોત્તમ જી પ્રત્યક્ષ સંત સભા ભરતા સંત બ્રહ્મ ભરતા દેતા બ્રહ્મ જ્ઞાન દાન પ્રેમી જન કરત પાન વચનામૃત છે મહાન પ્રશ્ન ઉત્તર કરતા વચનામૃત છે મહાન પ્રશ્ન ઉત્તર કરતા વચનામૃત છે મહાન પ્રશ્ન ઉત્તર કરતા સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ
Swami Narayan, 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 Swami Narayan,